શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં હું આપને ગ્રહણ વિશે માહિતી આપીશ, જે 26 ડિસેમ્બર 2019 ગુરુવાર અને અમાસના દિવસે થાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનનું બટન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી જાય. ધન્યવાદ. મિત્રો, આકાશી ફેરફાર, ગ્રહોમાન વગેરેમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે આપણને આ ધરતી ઉપર પણ ખ્યાલ આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તથા ભારતીય પરંપરા પ્રમાણે પણ કોઈ પણ ગ્રહણ થવા માટે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી એક સીધી રેખામાં આવવા જરૂરી છે. સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે લગભગ થાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક જ સમતલમાં આવે ત્યારે ગ્રહણ થઈ જાય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બે ગ્રહણ થાય છે. સૂર્યગ્રહણમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય એટલે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. એટલા ભાગમાં સૂર્ય દેખાતો નથી એટલે સૂર્યગ્રહણ થયું એમ કહેવાય છે. જ્યારે ચંદ્રગ્રહણમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ચંદ્રનો એટલો ભાગ જે દેખાતો નથી, જેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. આ છે વૈજ્ઞાનિક માહિતી. હવે આપણે ધાર્મિક પરંપરા પ્રમાણે હું તમને કહું છું કે 26 ડિસેમ્બર 2019 સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર સવારે 8:17 શરૂ થશે અને લગભગ સવારે 10:57 સમાપ્ત થશે. આમ જોઈએ તો આ ગ્રહણની અવધિ 2:40 છે. હિન્દુ પંચાંગ અનુસાર મૂળ નક્ષત્ર અને ધનુ રાશિમાં આ ગ્રહણ થાય છે. હવે ગ્રહણ દરમિયાન તો આપણે ઈષ્ટદેવની પૂજા પાઠ વગેરે કરીશું, કારણ કે ગ્રહણનો કાળ પુણ્યકાળ કહેવાય છે. ભલે તે સૂતક પણ છે પરંતુ પુણ્યકાળ પણ કહેવાય છે. ગ્રહણના દિવસે દાન, પુણ્ય, જાપનું અનંત ગણું ફળ મળે છે. ગ્રહણના પ્રારંભે સ્નાન અને જાપ, મધ્યમાં હોમ અને દેવ સ્મરણ અને મોક્ષ થતી વખતે શ્રાદ્ધ તર્પણ, દાન અને સ્નાનનું ખૂબ જ મહત્વ કહેવાય છે. સ્નાનના પાણીમાં પણ એક અલગ મહત્વ છે. સ્નાન ના કરીએ તો સૂતકી કહેવાય એટલે કે સૂતક લાગે છે, માટે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા જરૂરી છે. ગ્રહણ પત્યા પછી સ્નાન કરી નવા વસ્ત્ર પહેરવા જોઈએ, પોતાના ઈષ્ટદેવનું પૂજન કરી પિતૃઓને યાદ કરવા જોઈએ, ગાયને ઘરની બનાવેલી પ્રથમ રોટલી ખવડાવવી જોઈએ, કરી વસ્ત્ર ચેન્જ કરવા જોઈએ, ગંગાજળથી છંટકાવ કરવો જોઈએ મંદિરમાં તથા ઘરમાં, અને મંદિરમાં રહેલા ફોટા, મૂર્તિ આદિને ગંગાજળથી સાફ કરી શુદ્ધ કરવા જોઈએ. ત્યાર પછી તુલસી ક્યારે દીવો કરવો જોઈએ અને મંદિરમાં પણ દીવો અને અગરબત્તી કરવા જોઈએ કે જેથી નકારાત્મક ઉર્જા હોય તો તે બહાર નીકળી જાય. મિત્રો, ગ્રહણ પત્યા પછી તમારાથી જે બને તે દાન પુણ્ય જરૂર કરવા જોઈએ. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ, પક્ષીઓને ચણ નાખવા જોઈએ, ગાયને લીલું ઘાસ, રોટલી ખવડાવવી જોઈએ. આ ઉપરાંત જરૂરિયાત મનને ભોજન આપવું જોઈએ, એનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, આપણા પિતૃઓ આપણી પર પ્રસન્ન થાય છે. મિત્રો, આ ગ્રહણ કાળ ખૂબ પવિત્ર પણ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે, અને સૂતક પણ મનાય છે. આ બે વસ્તુની વ્યાખ્યા મેં તમને કહી. અને એક બીજી ખાસ વાત, ગ્રહણ પહેલા પાણીમાં રાંધેલું ભોજન છોડવું જોઈએ. ઘી, તેલ કે દૂધમાં બનાવેલું કોઈ પણ ભોજન લઈ શકાય છે. આમ તો ગ્રહણ દરમિયાન ભોજન કે પાણી ના પીવું જોઈએ, પરંતુ કોઈ બાળક કે રોગી હોય, વૃદ્ધ હોય તો તેના માટે આ કોઈ નિયમ લાગુ પડતો નથી. મિત્રો, આ છે ગ્રહણની નાની એવી માહિતી. જો આપને આ પસંદ આવે, ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.